नमस्ते विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, सामाजिक विज्ञान विषय की अंदर आपणे सरकार पाठ 15 समझिए छे। आपणे सरकारना प्रकार समझी गया, लोकशाही सरकार, साम्यवादी सरकार अने राजाशाही सरकार। हवे लोकशाहीना मूल्यों आपने जोयुं के स्थानिक कक्षाए, राज्य कक्षाए अने राष्ट्रीय कक्षाए शासन थाय छे। लोकोना जीवन धोरणने ऊंचू लावा अने तेमनी सुखाकारी माटे लोकशाही शासन व्यवस्था कार्य करे छे। लोकोने केन्द्रमां राखी जरूरियात अने भावि आयोजनो करती वखते ध्यान में राखवामां आवे छे के लोको पोतानी तरफेण में मतदान करे ते माटे लोकशाही शासकों सरकारनुं संचालन करे छे। लोकोनी सुखाकारी, सुविधा अने विकासने महत्व आपी बंधारणने आधारे लोकशाहीना मूल्योनुं जतन करवा माटे मां आवे छे। सौने समानता, सुरक्षा अने सुविधा माटे लोकशाहीना मूल्योने ध्यानमां राखी आयोजनो अने योजनाओ अमली करी लोकशाहीना मूल्योनुं जतन थाय ते माटे कार्य थाय ते जरूरी छे। हवे विद्यार्थी मित्रों, अहीं शुं कहे छे खबर छे के स्थानिक कक्षाए, राज्य कक्षाए, राष्ट्रीय कक्षाए जे शासन करे छे, बराबर सरकार शासन करे छे, ए लोकोना जीवन धोरणने ऊँचू लावा, एटले के लोकोनी सुविधा, सुख सुविधा, तेमने तकलीफ न पड़े तेनुं बधुं ध्यान राखी, लोकोने केन्द्रमां राखीने, एटले के लोकोने ध्यानमां राखीने भावि एटले के भविष्यनुं आयोजन करती वखते ध्यानमां राखवामां आवे छे के दर जे पण मतदान करी अने तरफेणमां, एटले के पोतानी तरफ तरफेणमां मतदान आपी अने योग्य सरकारी योग्य व्यक्तिने मतदान आपवामां आवे छे अने ए सरकार जे ते सरकार ए लोको पोताना जे सुविधा, सुख सुविधा अने महत्व आपी शके तेवी सरकारने मतदान आपी अने जीताड़े छे। अने मूल्योने ध्यानमां, लोकशाहीना मूल्योने ध्यानमां राखी आयोजनो थाय छे, बराबर छे। आ प्रमाणे लोकशाहीना मूल्यो छे के जेना अंदर समानता, सुरक्षा, बराबर दरेक व्यक्ति एक समान गणवामां आवे, दरेक व्यक्तिने सुरक्षा मळे, आ बधुं ध्यान राखवामां आवे छे। આગળ સરકાર અને કાયદો, સરકારનું કામ કાયદો બનાવવાનું છે, આ કાયદા સૌએ માન્ય રાખવા પડે। સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્વનું સ્થાન ધરાવે છે। સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે। હવે જો સરકારનું કામ વિદ્યાર્થી મિત્રો કાયદા બનાવવાનું છે। કાયદો એટલે કે જુદા જુદા નિયમો, જેવી રીતના આપણી સ્કૂલની વાત કરી હતી મેં કે સ્કૂલના નિયમો છે, સમયસર પ્રાર્થના, સમયસર પિરિયડો, સમયસર રિશેષ, એને ભંગ કરો તો ટીચર, પ્રિન્સિપલ એ શું કરે, તમને સમજાવે, કહે, તે છતાં પણ કારણોસર જો એ સતત જો કાયદાનો, નિયમોનો ભંગ થતો થાય તો પછી શું થાય, દંડ થાય। તો એવી જ રીતના અહીંયા વિદ્યાર્થી મિત્રો સરકારના જુદા જુદા કાયદા છે અને સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારા કરવાની પણ સત્તા છે। સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે। હવે જો સરકારના અમુક કાયદા છે કે જે લોકોને ન ગમે અથવા તો એ ન પાડી શકે અને એ અયોગ્ય હોય તો એના સાથે સામે વિરોધ પણ કરી શકે છે। અહીંયા એ જ કહે છે, પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે લોકો અદાલતોનો સહયોગ મેળવી શકાય છે। સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે। જરૂર જણાય ત્યાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે। હવે જો સરકારના જે કાયદા છે એ લોકોને યોગ્ય ન ગણાય અથવા તો એનો અમલ ન થતો હોય તો સરકાર સામે વિરોધ પણ કરી શકે છે। પડકાર એટલે કે લોકો અદાલતની અંદર એમના સામે વિરોધ પણ કરી શકે છે। આપ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે અત્યારે પંજાબ, દિલ્હી એ બાજુ જે કિસાનો છે એ પોતાનો અવાજ ઉઠાવવા સરકારના વિરોધમાં ગયા છે। સરકારની વિરોધ એમને ઘણી બધી માંગો એટલે કે એમની રજૂઆતો છે જે સરકાર સુધી નથી પહોંચતી, તો માટે એમણે અદાલતનો દરવાજો ખટખટાયો છે, એટલે કે અદાલતમાં ગયા છે, બરાબર છે। તો આ પ્રમાણે સરકારના પણ કાયદા અને એના જે નિયમો છે એની સામે આપણે લોકો પણ જો અમલીકરણ ન થતું હોય તો પગલાં લઈ શકાય છે અને અદાલતમાં જઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે પાઠ છે 15 સરકાર પૂર્ણ થયો। હવે આનું લેખન કાર્ય સમજી લઈએ। વિદ્યાર્થી મિત્રો લેખન કાર્ય તમારે જાતે જ કરવાનું છે। સ્વાધ્યાય, નીચેના પ્રશ્નોનો ઉત્તર આપો, આ પ્રશ્નોના જવાબ લખવાના છે, પછી યોગ્ય જોડકા જોડો। જો રાજ્ય સરકાર તો સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે એનો જવાબ છે। સ્થાનિક સરકાર
गाम के शहर माटे कार्यभार संभाळे छे, बराबर। राष्ट्रीय सरकार समग्र देश में कार्यभार संभाळे छे, अने राजाशाही सरकार एक ज व्यक्ति शासन करे छे, एना जवाब छे। आ रीते तमारे योग्य कारणों आपवाना छे। लोकशाही में लोकोने केन्द्रमां स्थाने स्थाने मनाय छे, कारण तो कारण जणावानुं छे। एवी ज रीतना नीचेना विधानो खरा छे के खोटा ते जणावो। एक हूँ समझाऊं छूं, लोकशाहीमां लोकोना हाथमां सत्ता होय छे, बराबर। लोकशाही सरकारमां लोकोना हाथमां सत्ता होय छे, खरुं, बराबर। तो विद्यार्थी मित्रो, आ प्रमाणे अहींया आपणो पाठ पूर्ण थयो। आनुं लेखन कार्य आप जरूरथी आपनी नोटनी अंदर जाते ज करशो। अस्तु।